विद्युत जोड़े संकळायेलो शब्द छे वीजळी। आपणा घर में आपणे जोईए छे ट्यूबलाइट छे, मोबाइल छे, टीवी छे, रेफ्रिजरेटर छे। केवानो मतलब एवो छे के मोटा भागनी वस्तुओ वीजळीथी चाले छे। જ્યારે આપણા ઘરમાં અમુક સમય પૂરતી લાઇટ ના હોય ત્યારે આપણને ખબર છે કેવી તકલીફ પડે છે। એટલે વીજળી છે એ આપણા જીવન સાથે સંકળાયેલી છે। આપણે અત્યારે જે માધ્યમથી ભણીએ છે એના માટે પણ વીજળીની જરૂર પડે છે। જે તમે ફોનનો યુઝ કરો છો એની જે બેટરી છે એનું ચાર્જિંગ પણ વીજળી દ્વારા જ થાય છે। હવે મિત્રો, તમે કદી એવું વિચાર્યું છે કે આ વીજળી આવે છે ક્યાંથી? कदाच कोई ने एवं हे कि सर जे बार थांभला छे ए थांभला थी एक वायर घर ना मीटर सुधी आवे छे अने मीटर माथी आपणा घरनी अंदर वीजळी आवे छे। हवे मित्रों, हुं तमने एम कहू छुं के कोई वखत तमारा घरनुं मीटर जोवानी कोशिश करजो, एमां शुं लखेलुं आवे छे अने केम लखेलुं आवे छे एना विशे तमने थोड़ो घणो ख्याल आवशे तो आ पाठ भणवानी तमने वधारे मजा आवशे, જેની ચર્ચા આપણે આગળ કરવાના છે। તો મિત્રો, આજે આપણે આ પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છે। તમને આ પાઠમાં કોઈ પ્રશ્ન હોય તો આ વિડીયો તમે જાણો છો યુટ્યુબ પર આવે છે, એની નીચે કોમેન્ટ બોક્સ હોય છે એમાં તમે પ્રશ્ન પૂછી શકો છો। તમને વિડીયો કેવો લાગ્યો એ પણ તમે એની અંદર લખી શકો છો, બરોબર? તમે એને લાઈક પણ કરી શકો છો। તમારી કોઈ તકલીફ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં એ પ્રશ્ન તમે પૂછી શકો છો। હવે પાઠની શરૂઆત કરીએ છે તો પાઠનું નામ છે વિદ્યુત। બોર્ડની પરીક્ષામાં આ પાઠમાંથી 6 માર્ક્સનો પૂછાય છે, જેમાં એક 1 માર્ક્સનો પ્રશ્ન, એક 2 માર્ક્સનો પ્રશ્ન અને 3 માર્ક્સનો પ્રશ્ન, એમ કુલ 6 માર્ક્સનું આ પાઠનું વેઇટેજ છે, જેમાં 2 માર્ક્સમાં એક ઓપ્શન આવે છે। 2 માર્ક્સમાં એવું પણ બની શકે એક સંજ્ઞાઓ પૂછાય, ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં સંજ્ઞાઓ પૂછાય, 2 માર્ક્સમાં નાના દાખલા પણ પૂછાય, એટલે આ પાઠમાંથી આપણે થોડા દાખલા પણ શીખી છે, 3 માર્ક્સની અંદર કોઈ મોટી થિયરી આવે છે, એટલે 1 માર્ક્સનો પ્રશ્ન, એક 2 માર્ક્સનો પ્રશ્ન અને 3 માર્ક્સનો પ્રશ્ન, એમ કુલ 6 માર્ક્સનો આ પાઠમાંથી બોર્ડની પરીક્ષામાં પૂછાય છે। હવે મિત્રો, આ પાઠમાં આપણે આગળ વધીએ તો સૌથી પહેલા જ્યારે વીજળીની શોધ થઈ ત્યારે એવું માનવામાં આવતું હતું કે વિદ્યુત પ્રવાહની દિશા એ ધન વીજભારની દિશામાં હોય છે। વિદ્યુત પ્રવાહની દિશા એ ધન વીજભારની દિશામાં હોય છે। હવે આ વિદ્યુત ભાર શું છે એના વિશે આગળ થોડું સમજીએ છીએ। એ પહેલા આપણે પરિપથ વિશે ચર્ચા કરીએ। પરિપથ એટલે શું? તો મિત્રો, અહીંયા તમને એક આકૃતિ દેખાય છે, એમાં તમે જુઓ બલ્બ છે, બેટરી છે, સ્વિચ છે। હવે જ્યારે આપણે સ્વિચ ચાલુ કરીએ છીએ ત્યારે એ બલ્બની અંદર લાઇટ થાય છે। એનો મતલબ કે જ્યારે સ્વિચ ચાલુ કરીએ છીએ ત્યારે કંઈક તો એવી ગતિ છે જેના કારણે બલ્બ ચાલુ થાય છે, કે પછી તમારા ઘરમાં તમે સ્વિચ ચાલુ કરો તો ત્યારે લાઇટ ચાલુ થાય છે। એ જ પ્રમાણે જ્યારે આપણે બલ્બને બંધ કરીએ, સ્વિચ બંધ કરીએ છીએ ત્યારે બલ્બ બંધ થાય છે, એટલે કોઈક જગ્યાએ તો અવરોધ ઉભો થાય છે જેના કારણે એ બલ્બ બંધ થાય છે। એનો મતલબ કે આખી આ જે બલ્બ છે, સ્વિચ છે, બેટરી છે, આખી આ જે રચના છે એને પરિપથ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, પરિપથની જો આપણે વ્યાખ્યા બોલવી હોય તો એવી બોલી શકાય કે વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને પરિપથ કહે છે। વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને પરિપથ કહે છે। તમે જો અહીંયા આગળ સ્વિચ છે, એ સ્વિચ જ્યારે બંધ થાય છે ત્યારે પરિપથમાં કંઈક તકલીફ થાય છે, પરિપથ તૂટે છે એટલે બલ્બ બંધ થાય છે। હવે તમે જાણો છો તમારા ઘરમાં તમે સ્વિચ પાડો છો ત્યારે એની અંદર સ્વિચ બોર્ડની અંદર કંઈક વાયર છે, એ વાયર એ તમારા પંખા સુધી કે પછી ટ્યુબલાઇટ સુધી પહોંચે છે। જ્યારે તમે સ્વિચ ચાલુ કરો ત્યારે અંદર કોઈ તો ગતિ થાય છે, એ કોની ગતિ થાય છે? તો એની અંદર ધન વીજભાર અને ઋણ વીજભારની ગતિ થાય છે।
હું જે શબ્દ બોલું છું એને બરોબર સમજો, ધન વીજભાર અને ઋણ વીજભાર, તમે એને વિદ્યુત ભાર પણ બોલી શકો છો, એની ગતિ થાય છે એના કારણે એ બલ્બ સ્વિચ ચાલુ કરવાથી બલ્બ ચાલુ થાય છે. મિત્રો તમે નાના ધોરણમાં પણ થોડી ગમત કરી હશે કે પ્લાસ્ટિકની જે ફૂટપટ્ટી છે એને તમે માથામાં ઘસો અને પછી કાગળની નજીક લઈ જાઓ તો તમે જોજો કાગળ એની ઓઢી જાય છે. એ જ પ્રમાણે બીજી પણ એવી એક પ્રવૃત્તિ છે કે રેશમનું કપડું છે એની સાથે કાચના સળિયાને ઘસવામાં આવે ત્યારે પણ કોઈક પ્રક્રિયા થાય છે. તમે જાણો છો રેશમનું કપડું છે એ પણ ધન અને ઋણ બંને વીજભાર ધરાવે છે, કાચનો સળિયો છે એ પણ ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવે છે. હવે જ્યારે આ રેશમના કપડા સાથે કાચના સળિયાને જ્યારે ઘસવામાં આવે છે ત્યારે કાચનો સળિયો જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન વીજભારિત બને છે. કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ધન વીજભારિત બને છે. એવી જ રીતે બીજું પણ એક ઉદાહરણ આવી શકે કે ઊનનું કપડું છે અને પ્લાસ્ટિકનો સળિયો છે એમાં પણ આ રીતે પ્રક્રિયા થાય છે. ઊનનું કપડું પણ ધન અને ઋણ બંને વીજભાર ધરાવે છે, પ્લાસ્ટિક પણ પ્લાસ્ટિકનો સળિયો છે એ પણ ધન અને ઋણ વીજભાર ધરાવે છે. હવે જ્યારે બંને વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે જે પ્લાસ્ટિકનો જે સળિયો છે એ ઇલેક્ટ્રોન મેળવે છે અને ઋણ વીજભારિત બને છે, ઋણ વીજભારિત બને છે. તો આ વિદ્યુત ભાર વિશે કદાચ પરીક્ષામાં બે માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ભાઈ વિદ્યુત ભાર વિશે ટૂંકનો અર્થ લખો તો તમે શું લખી શકો? તો સરસ રીતે સરસ મજાના તમે ચાર પોઈન્ટ લખી શકો કે વિદ્યુત ભારના બે પ્રકાર, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. ફરી વાર બોલું છું, વિદ્યુત ભારના બે પ્રકાર, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભારને પ્રોટોન કહે છે, ઋણ વિદ્યુત ભારને ઇલેક્ટ્રોન કહે છે. ત્યાર પછી બીજો પોઈન્ટમાં આપણે એવું લખી શકીએ કે ભાઈ રેશમના કપડાને કાચના સળિયા સાથે ઘસવામાં આવે છે ત્યારે કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ધન વીજભારિત બને છે. બીજો પણ એક પોઈન્ટ લખી શકીએ કે ઊનના કપડા સાથે પ્લાસ્ટિકના સળિયાને ઘસવામાં આવે છે ત્યારે એ પ્લાસ્ટિકનો સળિયો ઋણ વીજભારિત બને છે. બીજો પણ એક પોઈન્ટ એવું પણ લખી શકીએ કે એક ઇલેક્ટ્રોન બરાબર 1.6 × 10⁻¹ કુલમ વીજભારનો એકમ છે કુલમ. આ તમારે યાદ રાખવાનું છે, વિદ્યુત ભારનો એકમ કુલમ છે. તો જ્યારે પરીક્ષામાં ચાર માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો આપણે સરસ રીતે લખી શકીએ કે વિદ્યુત ભાર વિશે ટૂંકનો લખો. બે માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો આપણે એવું લખી શકીએ કે વિદ્યુત ભારમાં પહેલો પોઈન્ટ એવો લખી શકીએ કે વિદ્યુત ભારના બે પ્રકાર છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. આગળ લખી છે કે ધન વિદ્યુત ભારને પ્રોટોન કહે છે, ઋણ વિદ્યુત ભારને ઇલેક્ટ્રોન કહે છે. આગળ લખી શકાય કે રેશમના કપડાને કાચના સળિયા સાથે ઘસવામાં આવે છે ત્યારે કાચનો સળિયો ધન વીજભારિત બને છે. તે જ પ્રમાણે ઊનના કપડા સાથે પ્લાસ્ટિકના સળિયાને જ્યારે ઘસવામાં આવે છે ત્યારે પ્લાસ્ટિકનો સળિયો એ ઋણ વીજભારિત બને છે. અને છેલ્લો પોઈન્ટ આપણે એવો પણ લખી શકીએ કે વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ્બ છે, જેની સંજ્ઞા સી છે, જેની સંજ્ઞા સી છે. હવે આ વિદ્યુત ભારને સમજ્યા પછી આગળ એક નવો ટોપિક આવે છે, વિદ્યુત પ્રવાહ. નવો જે ટોપિક છે એનું નામ છે વિદ્યુત પ્રવાહ. હવે પરીક્ષામાં બે માર્ક્સમાં એવો પણ પ્રશ્ન પૂછાય કે વિદ્યુત ભારને વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, સૂત્ર, એનો એકમ એસઆઈ એકમ અને એને માપવાના સાધનનું નામ લખો, એવું પણ પૂછાય. કાં તો એક માર્ક્સમાં હું જે બોલ્યા એમાંથી કોઈ પણ વિશે પ્રશ્ન પૂછાઈ શકે. તો વિદ્યુત પ્રવાહ વિશે આપણે વ્યાખ્યા યાદ રાખવી હોય તો સૌથી પહેલા એનું સૂત્ર યાદ રાખો, એટલે વ્યાખ્યા સરળતાથી યાદ રહે છે. વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે આઈ બરાબર ક્યુના છેદમાં ટી. વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે આઈ બરાબર ક્યુના છેદમાં ટી. હવે જો મારે વ્યાખ્યા બોલવી હોય તો જે નીચે ટી છે એ ટી એટલે સમય અને ક્યુ છે ક્યુ એટલે વિદ્યુત ભાર. તો મારે વ્યાખ્યા બોલવી હોય તો નીચેથી ચાલુ કરવાનું, ટી યાદ રાખે કે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે.
પરિપથ બોલું છું એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે વ્યાખ્યા આવી ગઈ સૂત્ર તો તમને આવડી જ ગયું ત્રીજું સ્ટેપ એનો એકમ શું થાય તો આગળ મેં વિદ્યુત ભાર વિશે ટૂંકમાં એવું લખ્યું હતું વિદ્યુત ભારનો એકમ કુલમ છે તો કયું છે એનો એકમ કુલમ સમયનો એસા એકમ છે સેકન્ડ એટલે વિદ્યુત પ્રવાહનો એકમ થશે કુલમ પ્રતિ સેકન્ડ કુલમ પ્રતિ સેકન્ડ પણ આ જે એકમ છે આ જે શોધ છે એ ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયર આ જે વૈજ્ઞાનિક છે એના કારણે આ શોધ આભારી છે એટલે આ એકમને આપણે એમ્પિયર તરીકે પણ ઓળખવામાં આવે છે જો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયો છે તો આપણે એનો જવાબ લખીશું એમ્પિયર જેની સંજ્ઞા છે એ તો ફરી એકવાર સમજીએ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા સૂત્ર એનો એસઆઈ એકમ અને એને માપવાના સાધનનું નામ જણાવો આવો પ્રશ્ન આવે તો તમે કેવી રીતે લખી શકો તો પહેલા પહેલા આપણા મગજમાં યાદ હોવું જોઈએ સૂત્ર તો I બરાબર Q ના છેદમાં T આપણા મગજમાં સૂત્ર છે તો વ્યાખ્યા એવું થશે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર છે જે ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયરને યાદમાં રાખવામાં આવ્યો છે વિદ્યુત પ્રવાહને માપવાના સાધનનું નામ છે એમીટર આ જે સાધન છે એમીટર એના દ્વારા વિદ્યુત પ્રવાહ માપી શકાય છે તો મિત્રો વિદ્યુત પ્રવાહ વિશે તમારે પણ નોટમાં લખવાનું છે કે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એની વ્યાખ્યા એનું સૂત્ર અને માપવાના સાધનનું નામ જણાવો ત્યાર પછી મિત્રો કદાચ એવી વ્યાખ્યા પૂછાય કે ભાઈ એક એમ્પિયરની વ્યાખ્યા શું થાય તો જો તમને પેલું સૂત્ર ખબર હોય વિદ્યુત પ્રવાહનું I બરાબર Q ના છેદમાં T તો એના આધારે એક એમ્પિયર ની વ્યાખ્યા આવે એક એમ્પિયર કીધું છે એટલે બધી જગ્યાએ એક શબ્દ આવવો જોઈએ તો એક એમ્પિયર ની વ્યાખ્યા શું થશે તો પહેલામાં આપણે એકમ સમયમાં બોલેલા એની જગ્યાએ અહીંયા એકડો છે એટલે આપણે બોલીશું એક સેકન્ડમાં એક સેકન્ડમાં વાહકના આડછેદમાંથી હવે ઘણાને પ્રશ્ન એ છે કે સર વાહકનો આડછેદ એટલે શું તો વાહકનો આડછેદ એટલે કોઈ પણ તાર હોય એ તારની અંદર તમે જાણો છો કે વિદ્યુત ભારની ગતિ થાય છે એ તારનો જે છેડાવાળો ભાગ છે એ જે ગોળ ભાગ છે આખો એ જે ગોળ ભાગ છે એને આડછેદ તરીકે ઓળખવામાં આવે કેમ કે એની અંદર વીજભારની ગતિ થાય છે એટલે એક એમ્પિયરની વ્યાખ્યા શું થાય તો એક સેકન્ડમાં વાહકના આડછેદમાંથી પસાર થતા એક વિદ્યુત ભારને એક એમ્પિયર કહે છે એક સેકન્ડમાં વાહકના આડછેદમાંથી પસાર થતા એક વિદ્યુત ભારને અથવા એક કુલમ વિદ્યુત ભારને એક એમ્પિયર કહે છે હવે મિત્રો એક દાખલો છે એ દાખલો પણ તમારે તમારી નોટમાં લખવાનો છે બંને દાખલા અહીંયા બી છે એટલે એ આપણે લખવાના છે બે માર્કમાં પૂછાઈ શકે તો દાખલાની રકમ એવું છે કે કોઈ વિદ્યુત બલ્બના તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહેતો રહે તો વહન પામતો વિદ્યુત ભાર ગણો પરિપથ રકમ બોલું છું કોઈ વિદ્યુત બલ્બના તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહેતો રહે તો વહન પામતો વિદ્યુત ભાર ગણો અને મિત્રો આમાં પહેલા પહેલા તમને ઓળખતા આવડવું જોઈએ કે વિદ્યુત પ્રવાહની સંજ્ઞા શું છે સમયની સંજ્ઞા શું છે એ આવડે એટલે દાખલો વધારે સરળ બની જાય તો સૌથી પહેલા પહેલા તમે જુઓ 0.5 એમ્પિયર બોલ્યો છું આપણે એમ્પિયર વાંચ્યા એટલે ખબર પડી ગઈ કે એમ્પિયર એ કોને સંલગ્ન છે તો વિદ્યુત પ્રવાહને સંલગ્ન છે તો પહેલા પહેલા લખવાનું I બરાબર 0.5 એમ્પિયર પાછળ છે 10 મિનિટ 10 મિનિટ મિનિટ છે એટલે સમય છે અને T બરાબર આપણે લખીશું 10 મિનિટ પણ જ્યારે આપણે દાખલો ગણીએ ત્યારે તમે જુઓ આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યામાં આપણે સેકન્ડ શબ્દ વાપર્યો છે એટલે આપણે જે મિનિટ છે એને આપણે સેકન્ડમાં કહીશું તો ત્યાં ગણી આપણે લખીશું કે 10 ગુણ્યા 60 બરાબર 600 સેકન્ડ
આપણે જાણીએ છીએ 1 મિનિટ બરાબર 60 સેકન્ડ એટલે જે મિનિટ છે એના ગુણ્યા 60 કરીશું એટલે સેકન્ડ મળી જશે તો અહીંયા ગાડી I બરાબર થયા 0.5 એમ્પિયર T બરાબર થયા 600 સેકન્ડ હવે મારે શોધવાનું છે વિદ્યુતભાર એટલે મારે શોધવાનું છે Q આપણી પાસે સૂત્ર છે I બરાબર Q ના છેદમાં T હવે આપણે Q ને સૂત્રનો ભર્તા બનાવીએ તો T છે એ I ની સાથે ગુણાય એટલે બનશે Q બરાબર I ગુણ્યા T I છે 0.5 એમ્પિયર T છે 300 સેકન્ડ બંનેનો ગુણાકાર T છે 600 સેકન્ડ બંનેનો ગુણાકાર થશે એટલે તમને જવાબ મળશે 300 પણ જ્યારે પણ દાખલો ગણો એટલે પાછળ એની સંજ્ઞા લખવી જરૂરી છે આપણે શોધ્યું છે વિદ્યુતભાર અને વિદ્યુતભારની સંજ્ઞા છે કુલમ એટલે આપણો જવાબ થશે 300 કુલમ બીજો મને દાખલો છે કે 1 કુલમ વિદ્યુતભારની રચના કરતી વખતે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો 1 કુલમ વિદ્યુતભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો એટલે કે 1 કુલમ વિદ્યુતભારમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય છે એ આપણે શોધવાનું તો પહેલા વિદ્યુતભાર શોધવાનો છે એટલે આપણને વિદ્યુતભારમાં જે ઇલેક્ટ્રોન છે એની સંખ્યા શોધવાની છે એટલે આપણને પહેલા વિદ્યુતભાર વિશે ખબર હોવી જોઈએ વિદ્યુતભારનું સૂત્ર છે Q બરાબર ne Q બરાબર ne એનો મતલબ એવો કે વિદ્યુતભાર બરાબર m માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા n એટલે સંખ્યા e એટલે ઇલેક્ટ્રોન Q બરાબર ઇલેક્ટ્રોન નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ હવે મારે શોધવાનું છે ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે n શોધવાનો છે તો n ને સૂત્રનો કરતા બનાવીએ n બરાબર થશે Q ભાગ્યા e Q એટલે કેટલા તો આપણે રકમમાં કીધું છે ભાઈ 1 કુલમ વિદ્યુતભાર એટલે ઉપર 1 કુલમ નીચે E એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન મેં આગળ મેં સમજાવ્યું કે ઇલેક્ટ્રોન કેટલું છે તો ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન ઉચ્ચ દર છે 1.6 × 10⁻¹⁹ 1.6 × 10⁻¹⁹ હવે 1 / 1.6 તમે કરશો એટલે એનો જવાબ આવશે 0.625 અને જે નીચે 10⁻¹⁹ છે એને આપણે ઉપર લઈ જઈશું તો થશે 10⁻+¹⁹ −¹⁹ થઈ જશે હવે 0.625 × 10⁻¹⁹ જે જવાબ આવ્યો એમાં જે 10⁻¹⁹ છે એમાંથી 10 લઈ લઈએ છે એટલે 10⁻¹⁹ વાત કરીએ તો 0.625 જોડે 10 ગુણાય એટલે તમારો જવાબ થશે 6.25 × 10⁻¹⁹ જે 6.25 એટલે એપ્રોક્સિમેટ એવું કહી શકીએ કે આશરે 6 ની આજુબાજુ છે તો 1 કુલમ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોન 6 × 10⁻¹⁹ ની આજુબાજુ છે એટલે 6 × 10⁻¹⁹ ને સમતુલ્ય છે એટલે એનો મતલબ એવો થઈ શકે કે 1 કુલમ વિદ્યુતભારમાં 6 × 10⁻¹⁹ ઇલેક્ટ્રોન આવેલા છે તો મિત્રો આજનું તમારું હોમવર્ક છે વિદ્યુતભાર વિશે ટૂંકમાં લખો બીજો પ્રશ્ન વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા એનો સૂત્ર એનો એસઆઈ એકમ અને એને માપવાના સાધનનું નામ લખો તમારે આ રીતે પહેલા સ્ટાર પાની વ્યાખ્યા લખવાની પછી એનું સૂત્ર લખવાનું પછી એનો એસઆઈ એકમ લખો અને પછી એને માપવાના સાધનનું નામ અને એ પતી જાય ત્યાર પછી મેં તમને જે બે દાખલા સમજાયા બંને દાખલા તમારે તમારી નોટમાં લખવાના છે જો તમને આમાં કોઈ પ્રશ્ન હોય કોઈ કન્ફ્યુઝન લાગે તો તમે નીચે કોમેન્ટ્સમાં તમે લખી શકો છો